નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં સેજલ હાસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનું ચેપ્ટર નંબર આજે આપણે શીખવાનું છે 5મું, કે જે કયું છે તો કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે કયો ટેન્સ થાય વિદ્યાર્થી મિત્રો? તો કે ચાલુ વર્તમાન કાળ. કયો થાય? તો કે ચાલુ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ ચેપ્ટર નંબર 5 છે આપણા ગ્રામરની અંદર, એ આજે આપણે શીખવાનું છે. એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો કે ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય જોઈએ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, થઈ રહી છે, તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બોલતી વેળાએ કોઈ ક્રિયા ચાલુ છે, થઈ રહી છે, એવું દર્શાવવું હોય ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. અને બીજું એ કે ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદને જે ક્રિયાપદ આપેલું હોય એને આઈએનજી પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે વિદ્યાર્થી મિત્રો? તો કે આઈએનજી પ્રત્યય લાગે. અને બીજું એ કે એમાં સહાયકારક ક્રિયાપદ એમ, મીન્સ અને આર નો ઉપયોગ થાય. હવે એનો ઉપયોગ ક્યાં થાય, આઈએનજી પ્રત્યય ક્યાં લાગે, એ આપણે શીખવાનું છે. તો જોઈએ સૌ પ્રથમ આઈએનજી પ્રત્યય કેવી રીતે લાગે. તો એના માટેના નિયમો, પેલો નિયમ કે કોઈ ક્રિયાપદ હોય એના અંતે ઈ આવેલો હોય અને તમારે આઈએનજી કરવાનું હોય ત્યારે ઈ કાઢી નાખવાનો અને આઈએનજી પ્રત્યય જોડવાનું. ઈ કોઈ પણ આવેલો હોય ત્યારે, ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ રાઈટ. હવે રાઈટ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો નિયમ એવો કે ઈ આવેલો હોય તેને કાઢીને આઈએનજી પ્રત્યય લાગે. જોજો વિદ્યાર્થી મિત્રો, પેલો નિયમ, ઈ આવેલો હોય ક્રિયાપદને અંતે તો એને કાઢી નાખવાનો અને આઈએનજી પ્રત્યય લગાડવાનો. તો રાઈટ એટલે લખવું, છેલ્લે ઈ આવેલો છે તો એને શું લગાડવાનું. આ થયો પેલો નિયમ. નિયમ નંબર પેલો, ખબર પડી કે કોઈ પણ ક્રિયાપદ હોય એને છેલ્લે ઈ આવેલો હોય અને તમારે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે આઈએનજી લગાડો ત્યારે. તો આઈએનજી લગાડવું હોય તો ઈ ને કાઢી નાખવાનો અને આઈએનજી પ્રત્યય લગાડવું. બીજો નિયમ વિદ્યાર્થી મિત્રો, કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય તેની આગળ એક સ્વર હોય. જોજો, તેની આગળ સ્વર હોય. એટલે કે સ્વર કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ. સ્વર માંથી કોઈ પણ શબ્દ હોય તો છેલ્લા અક્ષરને બેવડાવી દેવો. જોજો વિદ્યાર્થી મિત્રો, બીજો નિયમ શું કહે છે કે કોઈ પણ ક્રિયાપદને અંતે સ્વર હોય, સોરી વ્યંજન હોય, એની આગળ સ્વર આવેલો હોય. એટલે સ્વર એટલે કયા કયા? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. છેલ્લા અક્ષરને શું કરી દેવાનો? બેવડાવી દેવાનો. એનું એક એક્ઝામ્પલ જુઓ. ટી. જોજો વિદ્યાર્થી મિત્રો, ટી શું છે? વ્યંજન છે. એની આગળનો આઈ શું છે? સ્વર છે. આગળ બીજો એક સ્વર છે? તો કે નથી. તો જ્યારે આને આઈએનજી પ્રત્યય લગાડીએ ત્યારે ટી ને શું કરી દેવાનો? બેવડાવી દેવાનો અને આઈએનજી પ્રત્યય લગાડવાનો. એટલે કે એસ આઈ ડબલ ટી આઈ એન જી. આનું આઈએનજી પ્રત્યય બન્યું. ટી ને શું કરી દેવાનો? બેવડાવી દેવાનો, કારણ કે આગળ શું છે? આઈ સ્વર છે. એટલા માટે આ થયો બીજો નિયમ. હવે ત્રીજો નિયમ જોઈએ. પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન જ હોય અને એની આગળ બે સ્વર આપેલા હોય તો તમારે છેલ્લા વ્યંજનને બેવડવાનું નથી. જોજો, ક્રિયાપદ
क्रियापद में अंते व्यंजन अने तेनी आगर बेस्वर हो। तो बेवड़ावू नहीं। विद्यार्थी मित्रों जोजो एक स्वर हतो तो शू करू आपणे बेवड़ा डबल टी थी गया ने, पण आगळ बे आपेला होय स्वर तो तमारे एने बेवड़ावानू ने। फॉर एक्जाम्पल तमने आपू छू रीड आर ई ए डी रीड एटले वाँचू। तो डी शू छे तो के व्यंजन छे, એની આગળ ઈ અને એ કેટલા સ્વર આવેલા છે, બે સ્વર આવેલા છે। તમે આને આઈએનજી પ્રત્યે લગાડો ત્યારે આને ડી ને બેવડાવવાનો નહીં, પરંતુ માત્ર આઈએનજી પ્રત્યે જોડી દેવાનો। આ થયો નિયમ નંબર ત્રણ। ત્યાર પછી નિયમ નંબર ચાર, કે કોઈ પણ ક્રિયાપદને અંતે વાય આવેલો હોય કે ડબલ્યુ આવેલો હોય તો એને બેવડાવવો નહીં। વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્રિયાપદ ને અંતે વાય કે ડબલ્યુ હોય તો બેવડાવવું નહીં। એમાં પછી એક પણ નિયમ લાગુ ન પડે કે આગળ સ્વર હોય કે જે કઈ હોય એમાં બેવડાતો નથી, વાય હોય કે ડબલ્યુ। ફોર એક્ઝામ્પલ તમને આપું, પ્લે જોજો વિદ્યાર્થી પ્લે। હવે પ્લે શબ્દમાં છેલ્લો અક્ષર વાય શું છે તો કે વ્યંજન છે, એની આગળ કેટલા સ્વર છે, એ એક જ સ્વર છે। તો નિયમ આપણે આ સમજાતા ને કે ક્રિયાપદ ને અંતે વ્યંજન હોય તેની આગળ સ્વર હોય તો છેલ્લા અક્ષર ને બેવડાવી દેવાનો। આપણે બેવડું તો ના નિયમ ઈ હતો કે ટી ની આગળ નો આ એક સ્વર હતો, તો આમાં પણ એમ છે કે વાય ની આગળ એક એ સ્વર છે, છતાં પણ આ નિયમ એવો છે કે વાય હોય કે ડબલ્યુ છેલ્લે હોય તો એને બેવડાવો નહીં, માત્ર એને આઈએનજી પ્રત્યય જ જોડી દેવાનું। ચલાવો વિદ્યાર્થી મિત્રો, આ થયા આઈએનજી લગાડવા માટેના નિયમ જે તમારી ગ્રામરની બુકની અંદર આપેલા છે। ફરીથી રિપીટ કરું છું નિયમ જોજો વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ શબ્દની અંતે ઈ આવેલો હોય તો ઈ કાઢી નાખવાનો અને આઈએનજી પ્રત્યે જોડવાનો। આ થયો પહેલો નિયમ। હવે બીજો નિયમ શું હતો, કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને એની આગળ એક સ્વર આવેલો હોય તો જે છેલ્લો વ્યંજન હોય એને બેવડાવી દેવાનો અને આઈએનજી પ્રત્યય જોડી દેવાનો। હવે ત્રીજું શું હતું, કે જો છેલ્લો અક્ષર વ્યંજન હોય એની આગળ બે સ્વર આવેલા હોય, એક સ્વર મેં તમને કીધું પણ એમ નહીં બે સ્વર આવેલા હોય તો છેલ્લા અક્ષરને બેવડવાનું નહીં, માત્ર આઈએનજી પ્રત્યય જોડી દેવાનો। એના પછીનો નિયમ આપણે સમજા, કે કોઈ પણ ક્રિયાપદને અંતે વાય હોય કે ડબલ્યુ હોય પછી એના આગળ ભલે એક સ્વર આવતો હોય છતાં પણ વાય કે ડબલ્યુ ક્યારે બેવડાતા નથી, જે તમારે યાદ રાખવાનું રહેશે। આ થયા આઈએનજી લગાડવા માટેના નિયમ। હવે બીજી એ વાત હતી ચાલુ વર્તમાન કાળમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર, કે એમ ઇઝ ને આર। હવે આઈએનજી લગાડવાનું એ તો ખ્યાલ આવી ગયો તમને, પણ એમ ઇઝ ને આર, એમ ક્યાં લાગે, ઇઝ ક્યાં લાગે અને આર ક્યાં લાગે, તો કે આઈ સાથે શું લાગે એમ, ત્યાર પછી યુ સાથે શું લાગે આર, બી સાથે શું લાગે આર, યુ સાથે શું લાગે આર, બી સી અને ઇટ હોય તો એની સાથે લાગે ઇટ, અને હે હોય તો એની સાથે લાગે આર, અથવા તો કઈ પણ બહુવચન હોય તો એની સાથે પણ આર લાગે। વિદ્યાર્થી મિત્રો આ જે છે એ તમને કોઠો છે, જે પ્રથમ પુરુષ એકવચન બહુવચન વાળો જે છે તે આઈ હોય તો એમ લાગે, વી હોય તો આર લાગે, યુ હોય તો આર લાગે, યુ સાથે આર, હી સી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ હોય તો ઈ જ લાગે, અને ધે સાથે આર લાગે, અને કાંઈ પણ બહુવચન તમને આપેલું હોય તો એની સાથે પણ આર લાગે। કેમાં, કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર, ચાલુ વર્તમાન કાળની અંદર।
ખબર પડી એટલે વિદ્યાર્થી મિત્રો કે ચાલુ વર્તમાન કાળમાં બે વસ્તુ યાદ રાખવાની છે, ક્રિયાપદને આઈએનજી લગાડવાનું છે અને બીજું કે એમ ઇઝ આર ઉપયોગ કેવી રીતે કરવો તે હવે એના આધારે આપણે થોડી ખાલી જગ્યા જોઈએ એટલે તમને ખ્યાલ આવે. પેલી છે હેતલ એન્ડ પ્રિયા ખાલી જગ્યા રંગોલી. હવે સૌ પ્રથમ તો તમારે ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા બનાવો તમે ગમે ત્યારે, ત્યારે એ જ યાદ રાખવાનું કે એમ ઇઝ આર મૂકવાના. તો એમ ઇઝ આર કેવી રીતે મૂકવા તો મેં તમને એ સમજાવ્યું કે બહુવચન હોય તો એની સાથે શું લાગે તો કે આર. તો હેતલ તો ત્રીજો પુરુષ એકવચન છે તો હા, પણ હેતલ એન્ડ પ્રિયા બે નામ તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ શું ગણાશે? બહુવચન ગણાશે. તો બહુવચન છે તો એની સાથે શું લાગે મેં તમને કીધું? આર. તો હેતલ એન્ડ પ્રિયા આર. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો ત્યારે જે કૌંસની અંદર તમને ક્રિયાપદ આપેલું હોય એને આઈએનજી પ્રત્યે લગાડી દેવા. તો ડી આર એ ડબલ્યુ. જોજો વિદ્યાર્થી મિત્રો, આ ડબલ્યુ નો નિયમ આવે. ડબલ્યુ ક્યારેય બેવડાતો નથી. મેં તમને અહીંયા વાત કરી કે વાય પણ ક્યારેય બેવડાતો નથી. પ્લે તો પ્લેઇંગમાં વાય બેવડાણો નહીં. ડ્રોમાં પણ એવી જ રીતે કે ડ્રોમાં ડબલ્યુ છે ને તમને આપેલું છે એની આગળ એક જ સ્વર છે એ જો, છતાં ડબલ્યુ બેવડાશે નહીં. તો શું થઈ જશે? ડી આર એ ડબલ્યુ આઈ એન જી ડ્રોઈંગ. આ થઈ ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા. બીજી જોઈએ આઈ ખાલી જગ્યા અ બુક. રીડ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ આઈ છે તો શું લાગશે એની સાથે એમિઝાર માંથી? તો કે આઈ સાથે એમ, એટલે કે એમ. હવે જોવો ક્રિયાપદ કયું આપેલું છે? તો કે રીડ. હવે રીડ જે છે ડી ની આગળ કેટલા સ્વર છે? તો કે બે સ્વર છે એટલે બેવડાશે નહીં. માત્ર શું લાગશે? આઈએનજી પ્રત્યે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજી ખાલી જગ્યા છે મંજીભાઈ ખાલી જગ્યા ધ બસ ડ્રાઈવ. મંજીભાઈ શું છે? ત્રીજો પુરુષ એકવચન છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી જ જવો જોઈએ. હવે તમને મંજીભાઈ કોઈ જેન્સનું નામ છે તો એ ત્રીજો પુરુષ એકવચન જ ગણાય, હી સીટ ની અંદર આવે એટલા માટે. તો એની સાથે શું લાગશે? મેં તમને વાત કરી કે હી સીટ સાથે ઇઝ. તો મનોજભાઈ સોરી મંજીભાઈ ઇઝ ડ્રાઈવ આપેલું છે તમને ક્રિયાપદ. તો ડ્રાઈવ ની અંદર છેલ્લે ઈ આપેલો છે, ઈ શું થઈ જશે? નીકળી જશે ડ્રાઈવિંગ. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય છે. જોજો વિદ્યાર્થી મિત્ર, કોઈ પણ કાળ હોય એના પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવો એટલે એ કાળ ની અંદર જે સહાયકારક ક્રિયાપદ નો ઉપયોગ થતો હોય એ વાક્યની શરૂઆતમાં મુકાય તો એનો પ્રશ્ન બને. તો આમાં સહાયકારક ક્રિયાપદ કયા છે? તો કે એમ ઇઝ ને આર. તો હવે એ જોવાનું કે આમાંથી કયું આવશે. ઈઝી છે. ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. શીટ તમને આપેલું છે. ધ ચિલ્ડ્રન છે એક વચન છે કે બહુવચન વિદ્યાર્થી મિત્રો? બહુવચન. તો બહુવચન હોય તો શું લાગે? તો કે આર. હવે આર લગાડી ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, પ્રશ્નાર્થ બનાવો ત્યારે ખાસ પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોવો જોઈએ, સ્મોલ કરવાનો નહીં. આર ધ ચિલ્ડ્રન શીટ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ટી ની આગળ નો આઈ શું છે? સ્વર. એટલે ટી શું થઈ જશે? બેવડાઈ જશે. આ થયો પ્રશ્નાર્થ. ત્યાર પછીનું છે ધ સન ખાલી જગ્યા બ્રાઇટ. શાઇન આપેલું છે. ધ સન છે એટલે ઇઝ શાઇનિંગ. ઈ શું થઈ જશે? નીકળી જશે. ત્યાર પછી ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ. તમને જમ્પ આપેલું છે તો ધ મંકી છે એ ત્રીજો પુરુષ એકવચન, એટલા માટે એની સાથે શું લાગશે? ઇઝ. હી શી ઇટ ની અંદર આવશે એટલા માટે એની સાથે શું લાગશે? ઇઝ. ધ મંકી ઇઝ ડબલ પી આઈ એન જી, કારણ કે આગળ એક સ્વર છે યુક્ત છે ને એટલા માટે. ત્યાર પછી ધ ટીચર ખાલી જગ્યા નાવ તમને આપેલું છે. ધ ટીચર ઇઝ ટીચિંગ અસ નાવ. ત્યાર પછી તેજસ્વીની હાર્ટ. તેજસ્વીની ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ લાગશે. તેજસ્વીની હાર્ટ ઇઝ થોબ. થોબ એટલે ધડકવું એવું. તો શું કે છે? તેજસ્વીની હાર્ટ ઇઝ ટી એચ આર ઓ બી. છેલ્લો બી શું છે વિદ્યાર્થી મિત્રો? વ્યંજન છે. એની આગળનો ઓ સ્વર છે એટલે શું થઈ જશે? બી ને બેવડાવી દેવાનો. તેજસ્વીની હાર્ટ ઇઝ થ્રોબિંગ.
વિદ્યાર્થી મિત્રો, આ છે ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા અને ચાલુ વર્તમાન કાળમાં જે નિયમો લાગુ પડે છે તે મેં તમને સમજાવ્યા. ચાલુ કાળ કોઈ પણ હોય, વર્તમાન લ્યો, ભૂતકાળ લ્યો કે ભવિષ્ય લ્યો, એની અંદર ક્રિયાપદને આઈએનજી પ્રત્યે તો ફરજિયાત લાગશે. આગળ તમે સમજશો કાળ, એમાં તમને ખબર પડશે. પણ એના માટેના નિયમ મેં તમને અત્યારે સમજાવી દીધા, એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. પ્લસ એમ ઇઝ આર જે છે એ પ્રથમ પુરુષ એકવચન બહુવચનના કોઠાને આધારે કેવી રીતે લાગે છે એ પણ તમારે પાકું કરવાનું રહેશે. અને આ ખાલી જગ્યા પણ વ્યવસ્થિત રીતે સમજવાની અને લખવાની. રફ બુક ની અંદર એકવાર લખવાનું, એક વખત પાકી બુક ની અંદર, આપણે દર વખતે કહી છીએ એજ. અને વ્યવસ્થિત અક્ષરે, સારા અક્ષરે લખી અને વ્યવસ્થિત આ કાર્ડ તમારે પાકો કરવાનો રહેશે.